देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों आज पुरुषोत्तम मास नो दसमो दिवस बीजो अध्याय चाले से सांख्य योग एनो आज 39 अने 40मा श्लोक नी वात करवी छे। मित्रों 39मा श्लोक में भगवान अर्जुन ने एम के अर्जुन मैं जे तने अत्यार सुधी बात करी ये ज्ञान योग नी वात करी, का तो तारी बुद्धि ज्ञान योग में स्थिर थाई अथवा ये शक्य ना हो तो हूँ हमें तने कर्मयोग नी वात करूँ छू। एक कर्मयोग थी तारी बुद्धि युक्त थई जाए, युक्त एटले कोटिंग लागी जाए। आ ज्ञाननू भगवद गीता में जे कर्मयोग बतायो छे आखो एटले कयुं के कर्म करवामां कुशळता ए योग छे, आवुं भगवाने बोलवुं पड्युं। कर्ममां कुशळता, पण शानी कुशळता? तो के करेलुं कर्म एक योग बनी जाए एनुं नाम कर्मयोग। એટલે એ કર્મયોગના જ્ઞાનથી તારી બુદ્ધિ યુક્ત થઈ જાય। દાખલા તરીકે જેમ આપણે ઘરની અંદર સાહેબ ઘઉં ભરીએ છે ને ત્યારે કોરા ઘઉં ભરીએ ને એમને એમ તો એ ઘઉં સડી જાય। એટલે ગામડામાં આજે રિવાજ છે કે સિઝન હોય ને એટલે 5 મણ 10 મણ ઘઉં હોય ને દિવેલથી મોઈ નાખે અને દિવેલનું કોટિંગ ચડે એના પર અને પછી એ ઘઉં રાખે ને તો આખું વર્ષ ના સડે, કોઈ જીવાત ના પડે એની અંદર। એ રીતે ભગવાન કહેવા માંગે છે કે હું જે કર્મયોગની વાત કરવા તને માગુ છું એ કર્મયોગથી તારી બુદ્ધિ યુક્ત થઈ જાય, એ બુદ્ધિ ઉપર કર્મયોગનું કોટિંગ લાગી જાય તો પછી તારી બુદ્ધિ જે છે ને એ જ બુદ્ધિ અત્યાર સુધી તને સંસારમાં ભટકાતી હતી ભટકાવતી હતી એ જ બુદ્ધિ જ્યારે કર્મયોગથી યુક્ત થાય ને ત્યારે સકળ બધા જ કર્મ બંધનો તારા છૂટી જાય છે। કોઈ કર્મનું બંધન તને નડતું નથી, કર્મ બીજ પડતું નથી, કર્મ બંધન નથી નડતું, આવું કહેવા માંગે છે। મિત્રો એ કોન્ટ્રાડિક્શન લાગશે આપણને। કર્મનો સિદ્ધાંત એવું કે કરેલા કર્મ તો ભોગવવા જ પડે, કોઈ પણ માણસ ના છૂટી શકે, એક બાજુ આવું કહેવાય છે। અને ભગવાન કહે છે કે કર્મયોગથી યુક્ત થયેલી તારી બુદ્ધિ જો હશે ને તો કર્મો તમે બાંધી નહીં શકે, એનો અર્થ કે કર્મ બંધન તને નહીં નડે, આવું 39મા શ્લોકમાં કહ્યું છે। તને કર્મ બંધન નહીં નડે, કોઈ પણ કર્મ એ કર્મનું બંધન તને નડે, બાંધી નહીં શકે તને એમ। આ પ્રકૃતિની અંદર હું તમે જે અનંત અવતારથી બંધાયા છીએ કર્મોને લીધે, એવા કર્મોથી તને કર્મોનું બંધન નહીં નડે। નવી પ્રકૃતિ જે છે ને એ ધીમે ધીમે તું આ પ્રકૃતિમાંથી છૂટતો જઈશ, આ કહેવા માગે છે। મિત્રો સિદ્ધાંત મુજબ કરેલા કર્મ એ તો ભોગવવા જ પડે, છૂટકો જ નથી સંચિત કર્મો। પણ મિત્રો ભગવાન જે કહેવા માગે છે એ આ કર્મયોગથી જ્યારે બુદ્ધિ યુક્ત થઈ જાય પછી જે કર્મો કરવામાં આવે છે એ પછીના કર્મોમાં એને કર્મનું બંધન નડતું નથી। આટલો પાવર છે કર્મયોગના જ્ઞાનની અંદર સાહેબ, વિચાર કરો। એટલે હું કહું છું કે શ્રાવણ મહિનો, પુરુષોત્તમ મહિનો અને શ્રાવણ મહિનો આખો પૂરો થાય ત્યાં સુધી એક પણ દિવસ પાડ્યા વગર સાંભળજો અને એ કર્મયોગને પણ બરાબર આત્મસાત કરી લેજો। મિત્રો જીવન દૈવી બની જશે યાર। અને એના પછી 40મા શ્લોકમાં જે વાત કરી છે ને સાહેબ, શું કહ્યું છે? અર્જુન નક્કી જાણી લે, હું હવે તને જે કહેવા જઈ રહ્યો છું, જે કર્મયોગ કહેવા જઈ રહ્યો છું એમાં થોડું ઘણું આચરણ કર્યું હશે, થોડું કંઈક બીજ પડ્યું હશે, ખાલી બીજ, એનો ક્યારેય નાશ થતો નથી। થોડો આરંભ, થોડી શરૂઆત, એ ક્યારેય નાશ થતો નથી એનો, વિચાર કરો। અને પછી બોલ્યા એનો અવળો દોષ નથી, એટલે એનો ગેરફાયદો નથી, એનું નુકસાન નથી, એમ કહેવા માગે છે। સાઈડ ઇફેક્ટ, જેમ એલોપેથી આપણે ગોળીઓ લઈએ તો પેઇન કિલર લો તો એની સાઈડ ઇફેક્ટ થાય, આયુર્વેદમાં સાઈડ ઇફેક્ટ નથી, એટલે હું એને જડીબુટ્ટી કહું છું। ભગવદ્ ગીતા એ જડીબુટ્ટી છે જેની ઝીરો સાઈડ ઇફેક્ટ, નો સાઈડ ઇફેક્ટ। ભગવાન 40મા શ્લોકમાં બોલે છે કે ભગવાન અર્જુન આ કર્મયોગમાં થોડું ઘણું કોઈ આચરણ કરે, આરંભ કરે, શરૂઆત કરે, બીજ નાખે
તો એનો નાશ ક્યારેય નથી થતો એ બીજનો. સાહેબ, ઉનાળામાં ધમધોકતી ગરમી હોય ને એમાં અમુક વનસ્પતિઓના બીજ પડે ને આખું વર્ષ પડી રહે, ગમે એટલી ગરમી પડે ને કશું જ ના થાય. અને જેવો વરસાદનો સંજોગ મળે માટી ભીની થાય, આખું વરસ પડી રહેલું બીજ ઊગી નીકળે. સાહેબ, એ ભગવાને કહેવા માગે છે કે આ કર્મયોગમાં થોડું ઘણું પણ આચરણ, આવું કહ્યું છે, પૂરું નહીં, થોડો આરંભ, થોડું બીજ, થોડી શરૂઆત, થોડું આચરણ કર્યું હશે આ ભાવમાં, ક્યારેય એનો નાશ નથી અર્જુન, અને એનું અવળું પરિણામ નથી, એનાથી કોઈ ગેરલાભ થવાનો નથી. અને 41માં શ્લોકમાં પછી ભગવાન બોલ્યા કે અર્જુન, તું નક્કે જાણી લે કે આ થોડું ઘણું આચરણ કરનાર મનુષ્યને મહાભયમાંથી ઉગારે છે, મહાભયમાંથી ઉગારે છે, આવું બોલ્યું. અને મહાભય એટલે કયો? જન્મ મૃત્યુનો ભય. જીવનની અંદર માણસને સૌથી મોટામાં મોટો ભય લાગતો હોય ને સાહેબ, તો મૃત્યુનો ભય લાગે છે. મહાભયમાંથી, જન્મ મૃત્યુના મહાભયમાંથી આ ઉગારે છે. અહીંયા આપણને પ્રશ્ન થાય કે થોડું ઘણું આચરણ કેવી રીતે ઉગાડી શકે? સાહેબ, આ કર્મયોગમાં થોડું ઘણું આચરણ કરું ને તો કુદરત કહે છે કે પછી ખેડૂત ખેતરમાં જઈને એક દાણો નાખી દીધો, એકના હજાર કુદરત કે અમારે કરવાના છે, માત્ર એને પુરુષાર્થ કરવાનો છે. ટાઈમે ટાઈમે પાણી, ખાતર આ બધું નાખે. જંગલમાં ઝાડ ઊંઘે છે, જુઓ, એકના હજાર દાણા કરવા કોણ ગયું? એકના હજાર ફળ કરવા કોણ ગયું? એની જાતે થાય છે. એટલે કુદરત કહે છે આ જ્ઞાન સ્વયં ક્રિયાકારી છે. કર્મયોગનું જ્ઞાન જે છે સ્વયં ક્રિયાકારી છે, એનો અવળો દોષ નથી, એનો નાશ નથી થતો. એટલે કહેવા માગે છે કે થોડું ઘણું આચરણ, ફોર એક્ઝામ્પલ 5% આપણે આત્મસાત કર્યું 100%માંથી, તો કુદરત કહે છે કે 5% નાશ નથી થતો, પણ આવતા ભાવે કોઝલ બોડી, કારણ શરીરમાં મૃત્યુ સાથે ડેવલપમેન્ટ જાય છે એનું, અને કેરી ફોરવર્ડ થાય છે. અને આવતા ભાવે જે 5% અટકેલો માણસ ત્યાંથી એને સંજોગ ભેગો થાય અને 5%થી પાછો એ આગળ વધે. કુદરત કે એવિડન્સ અમારે ભેગા કરવા પડે કે છે, અને પછી આગળ વધે. એમ કરતો કરતો 5, 25, 50, 100 વર્ષે એ માણસ જ્યારે 100% પર પહોંચશે ત્યારે કહ્યું મહાભયમાંથી ઉગરી જાય છે. જન્મ મરણનો જે મહાભય છે, પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થઈ અને શાશ્વત અને સનાતન સુખને પામે છે, જે સુખ પછી દુઃખનો છાંટોય નથી મિત્રો. અને કર્મયોગમાં તો એના જ્ઞાનમાં એટલી તાકાત છે મિત્રો કે કર્મયોગ સાંભળ્યા પછી જો એને આત્મસાત કરીએ ને તો આ જ ભવમાં, આ જ શરીરમાં, આદિ વ્યાધિ ને ઉપાધિમાં પણ સાહેબ સમાધિનો અનુભવ થાય, આ સંસારની જે બળતરાઓ છે એમાં પણ ઠંડકનો અંદર અનુભવ થાય. આવું આવો અમૂલ્ય હીરો મારીને તમારી આંખો સામે અથડાય છે મિત્રો. 5200 વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના સમયમાં મારા તમારા માટે અર્જુનને આ જ્ઞાન આપ્યું. માટે સાહેબ આ જ્ઞાનને લઈ લેજો. આમાં બુદ્ધિની વાત કરી, બુદ્ધિ અર્જુન જ્ઞાનથી યુક્ત થાય કાં તો કર્મયોગથી યુક્ત થાય, બે રસ્તા છે. બંને રીતે તું કર્મ બંધનમાંથી છૂટી શકીશ. પણ મિત્રો, જે માણસ બુદ્ધિને અવળા રસ્તે વાપરે છે, કુદરત કે એને પણ કાનૂન તો આ જ લાગવું પડે. જે બુદ્ધિથી પોતાને ભગવાને બુદ્ધિ આપી છે મિત્રો, બુદ્ધિ મને તમને આપી છે એ ટ્રીકો કરવા માટે નહીં, બીજાને છેતરવા માટે નહીં, બીજાના ગળા કાપવા માટે નહીં. આપણને ભગવાને જે બુદ્ધિ આપી છે ને એ બુદ્ધિ બીજાના સુખ માટે વાપરવા માટે આપી છે. ઘણા લોકો પોતાની બુદ્ધિનો દુરુપયોગ કરે. એક દાખલો કહું કે એક કોલેજ હતી, કોલેજની બહાર એક હોટલ હતી અને હોટલમાં બધા કોલેજીયનો જમવા માટે જાય, નાસ્તો કરવા માટે જાય. તો આમ કોલેજીયનો બધા બેઠેલા હતા. હવે એમાં એક
મેલા ઘેલા ધોતિયા વાળો જબ્બા વાળો કાકો ત્યાં જઈને બેઠો 70-80 વર્ષનો નાસ્તો કરવા. ગામડાનો માણસ યાર, એ તો ખાતા ના આવડે બરાબર, એમને કાકાને નહીં એમની રીતે ખાતા હોય. કોલેજવાળા બેઠા હશે બાજુમાં, એટલે કાકાની મસ્કરી કરે, કારણ કે બહુ બુદ્ધિશાળી યાર. ક્યારેય બુદ્ધિનો ઉપયોગ સાહેબ બીજાની નિંદા કરવા માટે ક્યારેય ના કરશો. મહેરબાની કરીને મનહરભાઈની વાતને માથે ચડાવી લેજો સાહેબ. નિંદા કરવાથી જે પાપ બંધાય છે ને, બહુ ભયંકર પાપ બંધાય છે. ક્યારે કોઈની ચાડી ચુગલી કે નિંદા ક્યારેય ના કરશો. જે કહેવું હોય એ માણસના મોઢે જઈને કહી દો તમારે જે કહેવું હોય. એટલે પેલો હાસ્યને પાત્ર બનાવે, એટલે મસ્કરી કરે છે, કારણ કે બહુ ભણેલા હતા. કાકો બિચારો અભણ હતો. પછી કોલેજવાળાને કાકાને ખબર પડી કે આ પોતાની જાતને બહુ બુદ્ધિશાળી સમજે છે, બહુ ભણેલા ગણેલાને આવા સમજે છે. કાકે ધીમે રહીને એક છોકરાને કહ્યું, બોલો મારી જોડે શરત પડવું છે કે? પેલો છોકરો કે આ કાકો અમને ગોમડાનો એમ કે મારી જોડે શરત પડવું છે? હા તૈયાર અમે, કે છે કેટલાની? કે એટલે 500-500ની શરત. કોલેજવાળો કે 500ની શરત? કાકો કે ના 1000ની શરત. બોલો હું કહું એ પ્રમાણે તમે તમારે કરી શકો, કે હું કહું એ પ્રમાણે તમે કરો તો હું 1000 રૂપિયા કાઢીને મારા ખિસ્સામાંથી આપી દઉં. બધા તો ખુશ થઈ, ઓહો હો, આ તો ગામડાનો કાકો, એને બુદ્ધિ નથી, આપણે તો બુદ્ધિશાળી માણસો છીએ. એને કહ્યું કે કાકા હા તમે કહો. કે છે કાકા કે આ તમારા જે દોંત છે એ દોંતથી તમારી ઓંખને બચકું ભરો. બધા કોલેજીયાનો બોલતા બંધ થઈ ગયા. અરે કાકા ગોંડા થયા છો કે? આવું થતું હશે? આ જડબું અહીં દોત નહીં અને આંખે બચકું ભરાતું હશે કે? કાકુ કે હું ભરીને બતાવું, બોલો મને 1000 આલવાના? તો કે હા અલ્યા બોલો તમે ભરીને બતાવો. કાકાને ચાડું હતું, તે બે ચાડો કાઢી અને ટપાક લઈને આંખને બચકું ભરીને મોડમ ગાળી દીધો. પેલા જોતા રહી ગયા, 1000 રૂપિયા હાલવા પડ્યા. યાર કાકુ કે હજુ બોલો રમવું છે? પેલા કે હા. કે કોલેજવાળા કે તા કે બોલો તમે કહેતા હોય તો હું ચાડું કાઢ્યા વગર ઓંખને બચકું ભરું. તો કે ના હોય, કે એ તો શક્ય જ નહીં કે ચાડું કાઢ્યા વગર. તો કે કોલેજીયનો એમ કે આપણા 1000 ગયા છે ને એ પાછા લઈ લઈએ. તો કોલેજીયનો પાછા 1000 કમાવા ગયા. તો કાકાને કે કાકા 1000 નહીં 2000ની શરતો, તમે જો ચાલુ કાઢ્યા વગર ઓંખને બચકું ભરો તો તમારે મને 2000 હાલ દેવાના. કોલેજવાળા કહે છે કઈ હોય, કે છે આપણે તો કમાવાના જ છીએ ને, 1000 પાછા આવશે ને 1000 નફાના. એટલે બધા કોલેજનું કાકાને કહ્યું, કાકા ચાલુ કાઢ્યા વગર ઓંખને બચકું ભરીને બતાવો હેડો તો ખરા તમ. કે છે સાહેબ કાકાને એક ઓંખ કાચની ઓમ કરીને કાઢીને મોઢામ મેળી દીધી. લો કે આ ઓંખને બચકું ભરી લીધું સાહેબ. એટલે કહેવત કહ્યું પડ્યું ને, ભણેલા ભૂલી જાય, અભણ કેટલું યાદ રાખે. ગંગા કિનારે રામ બોલેલા, સીતાજી બોલેલા. એટલે કહેવાનો ભાવાર્થ મારો, આ તો એક ગમ્મતની વાત કરી, કે બુદ્ધિને ક્યારે ખરાબ રસ્તે ના વાપરશો, નહીંતર તો પાસવી કરવા માટે બુદ્ધિ વાપરશું ને તો કુદરત કે કાનૂનથી પશુયોનીમાં જઈશ. અને દેવ જેવા કર્મો કરીશ ને, સુપર હ્યુમન બનવા માટે બુદ્ધિ વાપરીશ ને તો કાનૂનથી નિયમથી દેવગતિમાં જઈશ. અને તારી બુદ્ધિ બીજાના પરોપકાર માટે, બીજાને સુખ આપવા માટે વાપરીશ ને તો નિયમથી તું કોઈ જ્ઞાની ને ઘેર, કોઈ સંસ્કારી કુટુંબમાં તારો જન્મ થશે. એટલે મિત્રો, હંમેશા બુદ્ધિ આપણે કોઈને છેતરવા, કોઈની ટ્રીકો કરવા ના વાપરીએ, પણ હંમેશા પરમાર્થ માટે, બીજાના સુખ માટે ભગવાને આપેલી બુદ્ધિનો આપણે સદુપયોગ કરીએ. ભગવાનને પણ, પરમપિતા પરમાત્માને પ્રાર્થના કે તમને પણ મારા બધા જ દર્શકોને આ ગીતાનું જ્ઞાન સમજવાની શક્તિ આપે, આપની બુદ્ધિ પણ કર્મયોગ યુક્ત થાય, જ્ઞાનથી યુક્ત થાય, એવી પરમપિતા પરમાત્માને પ્રાર્થના. આવતીકાલે 7 વાગે મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.